ભાજપમાં જે કોઈ જાય એનો એને આ વાયરસ હોય તમે જે બને છે મહિલાઓ એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે વાયરસની વાત કરું તો હું તો એમ કહું કે કોંગ્રેસ વાળાને પણ ભાજપનો વાયરસ લાગવો જોઈએ જેથી રાષ્ટ્રીયવાદી વિચારધારામાં આવે તો આ દેશના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય ભરૂચમાં કોંગ્રેસની એક સમિતિની બેઠક હતી અને જે જિલ્લા સમિતિની બેઠક હોય એમાં શક્તિસિંહ ગોહિલથી લઈને જિલ્લાના જેટલા પણ લોકો છે બધા જ હાજર હતા અને એ બેઠક બાદ શક્તિસિંહ ગોહિલે કઈ રીતના કૌભાંડોમાં ભાજપના નેતાઓના નામ સામે આવે છે અને એમને એવું પણ કહી દીધું કે એ તો વાયરસ જેવું છે તમે જો ભાજપનો ખેસ પણ પહેરો છો તો તમને એ વાયરસ લાગી જશે એટલે યુવાનોને હું ધ્યાન દોરવા માગું છું કે એ ખેસ ન પહેરો ને એનાથી દૂર રહો આવા બધા આક્ષેપો એમને ભાજપ પર કર્યા હતા જ અને જવાબમાં મનસુખ વસાવા સામે આવ્યા છે અને મનસુખ વસાવાએ પછી એમને ગણાવ્યું છે કે ભાઈ તમારી સરકાર હતી ત્યારે આ થયું હતું જ્યારે પણ વિપક્ષ એવા સવાલ કરે કે ભાઈ સત્તા પક્ષમાં બેઠેલા નેતાઓ કે સત્તા પક્ષમાં જે લોકો છે એટલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો નેતાઓ આ બધું કરે છે આમાં નામ આવે છે ત્યારે હંમેશા એ જ ઘીસીપીટી લાઈન હોય છે કે તમારા સમયમાં આ થયું હતું એનાથી અલગ કોઈ જવાબ નથી હોતા મનસુખ વસાવાએ પણ કંઈક એવું જ કહ્યું મનસુખ વસાવાએ કહ્યું

તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધમાં એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળો હોય કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળો હોય અને જે કોઈને ખેસ પહેરાવે એમની વાયરસ લાગી જતો હોય એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું ચાલચલન અને ચરિત્ર જેવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું છે બરાબર ભરૂચમાં કઈ રીતે સંગઠન મંદુર થાય કેવા કે આમ હું આભાર માનીશ ભરૂચના તમામ અમારા જે મુખ્ય વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા હતા તાલુકાના પ્રમુખોને બોલાવ્યા હતા બધાને એક ભાવના છે કે અમારે મજબૂતીથી કોંગ્રેસને અહીંયા ભરૂચમાં ખૂબ સારી રીતે ઊભી કરવી છે અત્યારે છ સંગઠન એને વધુ બળવત્તર બનાવી શાસનમાં વધતી જાય છે એ એક પ્રકારનો આક્ષેપ છે પણ કોંગ્રેસના શાસનનો ઇતિહાસ તમે જુઓ કેટલા ભયંકર પ્રકારના ગુનાઓ કેટલાક અસામાજિક તત્વો ગુંડાગીરી સરકારમાં બેઠેલા લોકો ગુંડાઓ સાથે સાંઠગાંઠ અનેક પ્રકારના વર્ણન પણ ના કરી શકાય એવા એમના સમયની અંદર ગુનાહિત કૃત્યો એવી અનેક પ્રકારની જે ઘટના ઘટી છે એ આખો ઇતિહાસ બોલે છે વાયરસની વાત કરું તો હું તો એમ કહું કે કોંગ્રેસવાળાને પણ ભાજપનો વાયરસ લાગવો જોઈએ જેથી રાષ્ટ્રીયવાદી વિચારધારામાં આવે તો આ દેશના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય આજે દેશ સમૃદ્ધ ભારત બનાવવા તરફ દેશના પ્રધાનમંત્રી આગળ વધી